नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोये सवसाहुनम, नमो लोये सवसाहुनम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सौवपावप्पनाशनो, सौवपावप्पनाशनो, मंगलानं च सवेसिं, मंगलानं च सवेसिं, परमं हवै मंगलम्, परमं हवै मंगलम्, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद। Jai Satya Mahatma, welcome to another forum. Experience lay starting? Yeah, we started. Unless Dipakanand ne ka intro karo. No, go ahead. No, Narendra, you are number first batsman, opening batsman today. Unmute kar jan, Narendra. પહેલા તારો અનમ્યુટ કર અને પછી તારા જે કઈ પણ અનુભવ હોય ને પુરુષાર્થના આ બે ત્રણ ટોપિક્સ ને અનુલક્ષીને વાત કર. પેલો એક્સપિરિયન્સ આ કોરોના ને લીધે હમણાં ઓફિસ માં સ્ટાફ માં ક્રોસ કટિંગ ચાલે છે, સંભળાય છે? હા સંભળાય છે, બહુ ક્લિયર. ક્રોસ કટિંગ ચાલે છે. તો લાસ્ટ 30 જૂન ના રોજ એક છોકરા ને વોર્નિંગ આપી અને ક્રોસ કટિંગ નું કહી દીધું ભાઈ તારે કાલથી નહીં આવવાનું. તો પછી બીજે દિવસે હું મોર્નિંગમાં ઓફિસે ગયો એટલે મારા સરે મને બોલાવ્યો, મને કે નરેન્દ્ર તારું નામ આવ્યું છે ક્રોસ કટિંગમાં. એટલે જે છોકરાને આગલા દિવસે ક્રોસ કટિંગ નું કહેતો હતો ને એ છોકરો ત્યાં હસતો હતો. એટલે મેં કીધું મને કઈ સમજાણું નહીં કેમ હસે છે ને. તો એટલે મારા સર મને કહેવાય તું અહીં ક્યાંયથી નહીં આવતો એ કહેવે. તો મેં કીધું સારું સર. તો પછી પાછળથી બીજા છોકરાએ કીધું નરેન્દ્ર જે છોકરાએ ગઈકાલ મેનેજમેન્ટે જે છોકરાને ના પાડી હતી ને એ છોકરાએ ગુજરાત જર્નલ હોર્ડને ફોન કરીને કહી દીધું કે સર મારું પરફોર્મન્સ સારું છે પણ બીજી ટીમમાં જે બી ટીમ છે એમાં નરેન્દ્રનું પરફોર્મન્સ વીક છે મારા કરતા, તો એ ટીમમાં મને લઈ લ્યો. બરોબર છે? એટલે આ બધું મને મારા સરે કીધું એટલે ત્યારે તો આમ થોડીક વાર આમ સહન ન કરી શકો પણ તરત જ પેલો પોઈન્ટ યાદ આવ્યો કે આ મારું કદાચ ભોગવટો છે, કઈ ને કઈ મારી ભૂલ હશે. બરોબર? આ પાસ્ટ ની કઈ પણ ભૂલ નું આ પરિણામ છે. બરોબર? ત્યાર પછી બીજી દ્રષ્ટિ એ પડી કે જે છોકરાએ મારું રિપ્લેસમેન્ટ લીધું છે એને કદાચ મારા કરતા એના ઘરમાં જોબની રિક્વાયરમેન્ટ વધારે હશે. રિક્વાયરમેન્ટ વધારે હશે તો એ સારું થયું એમ. ઓકે, સરસ કહેવાય, બહુ સરસ કહેવાય. જો આટલું રહેતું હોય, કારણ કે જોબ અને આવક અને ઘર ચલાવવું એ બહુ મોટી વસ્તુ છે. એટલે પુરુષને આવું થાય એટલે આઘાત તો લાગે જ, અને એ આ સંજોગોમાં ત્યાં જ્ઞાને કરીને સ્થિરતા પકડી એ બહુ સારું કહેવાય. હવે ભલે એ ટેમ્પરરી સ્થિરતા પકડી હોય, કદાચ પાછું મન બળવો કરે, પાછું બુદ્ધિ બળવો કરે, આવું શું થયું, મારો શું થયું, મારો ક્યાં વાંક, એ પોસિબિલિટીઝ છે. તો એમાં બળવો કર્યો, બળવો થતો હતો તો એની સામે કન્ટિન્યુ બે જ વસ્તુ આવતી હતી કે મારો ભગવટો છે અને બીજું એના ઘરમાં મારા કરતા કદાચ એના ઘરમાં વધારે રિક્વાયરમેન્ટ છે. હું સમજી ગયો, એ હું પોઈન્ટ સમજી ગયો. એટલે એ તે પોઝિટિવ રાખી કે કુદરતે એને બેલેન્સ આઉટ કર્યું છે અને હવે આપણે શું કરાય કે ભાઈ કે આપણે દાદાનું જે બી છે, જે બી આપણા સત્સાધનો ને બધું એ રાખજે, સમયનો સદઉપયોગ કરજે અને ભાવના રાખજે કે વહેલી તકે પાછું કઈક એનું આવકનું કઈક ઊભું થઈ જાય. એ પોઝિટિવ એક સ્પંદન મૂકવાનું કુદરતમાં અને અને આ મનને નવરું રાખવું નહીં. હવે એકદમ વેક્યુમ થઈ ગયો, એકદમ ગેપ પડી ગયો આખો, સૌ ઘરમાં નવરા એકદમ જ ફ્રી થઈ ગયા. એટલે વેક્યુમમાં કંઈક દાદાનું પોઝિટિવ કમાણી કરી લેવી, કંઈક સત્સંગ પ્રત્યે, કંઈક પોતાની પ્રકૃતિ પ્રત્યે, જ્ઞાને કરીને
જેથી કરીને એટલું બધું સ્ટ્રોંગ થઈ જાય ને મન અને બુદ્ધિ કે આ જે સમય છે બિફોર યુ ગેટ ધ નેક્સ્ટ જોબ એ સમય બહુ સારી રીતે જાય, જેમાં આત્માની બી કમાણી થાય અને આ જ્ઞાન સજ્જડ ફિટ થઈ જાય. એટલે એ સમયનો સદુપયોગ કરજો. ત્યાર પછી બીજો એક એક્સપિરિયન્સ છે કે એક કસ્ટમરે લોકડાઉન પહેલા મને ફાઇલ આપી હતી લોન માટે. લોકડાઉન જયારે સ્ટાર્ટ થયું ને એ પહેલા ફાઇલ આપેલી હતી લોન માટે, હોમ લોન માટે, બરોબર. હવે કોરોના ને લીધે એની હાવ કઈ પ્રોસેસ એટલી આમ એટલી પ્રોસેસ એટલી સ્લોલી ચાલે કે આ એક કસ્ટમર ની નહીં કોઈ પણ કસ્ટમર ની ફાઇલ બહુ સ્લોલી જ ચાલે એમ. કારણ કે 30% સ્ટાફ ઇન્સોર્ટ આવે ઓફિસે, એટલે પ્રોસેસ બહુ સ્લોલી ચાલે. એટલે આજે એ વાતને 4-6 મહિના થઈ ગયા. એટલે છેલ્લે થોડાક દિવસ પહેલા એક કસ્ટમર એટલો ગુસ્સે થયો ફોનમાં, કન્ટિન્યુ 18-20 મિનિટ સુધી જેમ આવે એમ બહુ ગુસ્સે થયો, આમ આઉટ ઓફ લિમિટ ગુસ્સે થયો, બરોબર છે. એટલે છતાંય આપણે તો એની જોડે શાંતિથી જ વાત કરી, પણ ત્યારે પેલો પોઈન્ટ એ યાદ આવ્યો કે ખરેખર આમાં ભૂલ મારી છે અને મારી બેંકની છે, બરોબર છે. કે આ કસ્ટમર આ વ્યક્તિ માણસ બહુ સારો કહેવાય, કાંઈ 4-6 મહિના થઈ ગયા છે તો પણ આજ પહેલી વખત આટલો ગુસ્સે થયો છે, બરોબર છે. અત્યાર સુધી એને ધીરજ જ રાખી છે, બરોબર. એટલે આ માણસ આફ્ટર ઓલ સારામાં સારો માણસ છે એમ, ભલે એ ગુસ્સે થાય છે એનો હક છે, ગુસ્સે થવાનો એનો હક છે એમ. કાજે આટલું 4-6 મહિના થઈ ગયા છતાંય પ્રોસેસ નથી થઈ તો એનો હક છે આટલો ગુસ્સે થવાનો. એટલે માણસ તો છેલ્લે આફ્ટર ઓલ સારો જ છે એમ. એટલે બરાબર કહેવાય. એટલે આમાં શું થયું કે તને તટસ્થતા રહી. તટસ્થતા એટલે કે તને ફાયરિંગ કર્યું એનું અસર ન થતા આમ ઇન્ડિપેન્ડન્સ તટસ્થતાથી તે જોયું કે એના વ્યૂ પોઈન્ટથી તો એ રાઈટ જ છે. એટલે એના માટે એ તટસ્થતા રાખી, નિષ્પક્ષપાતી જેને કહેવાય, એના લીધે તને એના માટે દ્વેષ ના થયો. આજે એ આ એક શક્તિ ખીલી, શું આ પ્રતિકૂળ સંયોગમાં તારી એક શક્તિ ખીલી. એટલે કાલે ઉઠીને કઈક બીજું આવું કોક થાય બીજી વ્યક્તિ સાથે કોઈ પણ કારણસર, તો પાછી આ તટસ્થતા અને આ જાગૃતિ હાજર થઈ જશે કે ના, એ આફ્ટર ઓલ ઇઝ અ ગુડ પર્સન. દાદા ભગવાન નું વાક્ય છે, આફ્ટર ઓલ ઇઝ અ ગુડ પર્સન, એ દાદા ભગવાન નું બહુ અદભુત વાક્ય છે. કોઈના માટે કઈ બી અવળું થાય ને પછી છેવટે બોલે ના, એ તો છેવટે તો સારો જ માણસ છે. એ બહુ અદભુત વાક્ય છે. આ તો ભલે તે હમણાં વાપર્યું પણ એ બહુ જ સરસ છે. એટલે આ છે ને આ તારા હાર્ડકોર એટલે આમ ઠોસ અનુભવો છે પ્રતિકૂળ સંયોગો, એ તારી અંદર આ જ્ઞાન ખુલ્લું કર્યું છે, આંશિક ખુલ્લું થયું છે. એટલે વધારે સરસ રીતે હવે ફ્રી ટાઈમમાં વાગોળી અને પાકું કરી લેજે, જેથી કરીને આ તારો અનુભવ ભવિષ્યમાં કંઈક આવું થશે બીજા કોઈ સંજોગોમાં બીજી કોઈ નિમિત્ત સાથે, તો આ જ્ઞાન જ હાજર રહેશે અને તને ત્યાં વિતરાગ રાખશે, સ્થિર રાખશે, નિર્દોષ દ્રષ્ટિ ઉત્પન્ન થશે, બધું થશે, બરાબર. એટલે વ્યવહારનો નિકાલ કરવામાં તારો જ અનુભવ તને બહુ હેલ્પ કરશે, હા, બરાબર. અચ્છા, યા. ત્યાર પછી નેક્સ્ટ, અમે બે ભાઈજી, તો મારા ભાગમાં જે જમીન આવી એ અલગ છે અને મારા નાનો ભાઈ છે એના ભાગમાં જમીન આવી. હવે મારો નાના ભાઈ થોડાક વર્ષો પહેલા એક સુરતમાં એક ફ્રોડ કંપની હતી HRP કરીને, તો એમાં અમુક રૂપિયા રોકા હશે, તો એ રૂપિયા થોડુંક દેવું થઈ ગયું એમાં 10-12 કે 15 લાખનું. તો મારી જમીન ઉપર એને લોન લઈ લીધી અને એની જમીન ઉપર એને લોન લઈ લીધી. હવે લોન લીધી એને 2015 લીધી હતી, ત્યાર પછી એને પેમેન્ટ ન કર્યું. એટલે હમણાં બેંકે વોર્નિંગ આપી કે જો તમે લોન નહીં ભરો ને તો એ કે તમારું હવે જે જમીન છે ને એ બ્લોક થઈ જશે એમ, પછી તમારે વધારે પડતા રૂપિયા ભરવા પડશે. એટલે મેં મારા ભાઈને વાત કરી, મેં કીધું તે લોન લીધી છે તો કીધું તું રૂપિયા ભર દે. એટલે એને ફ્રેન્ડલી કહી દીધું, જો ભાઈ કે જમીન તારી છે, બરોબર છે, મારી પાસે એક રૂપિયો નથી, તારે ભરવા હોય તો ભરી કે, બરોબર છે, મારાથી એક પણ રૂપિયો ભરાય એમ નથી, બરોબર છે. છતાંય મેં રિક્વેસ્ટ કરી, મેં કીધું તું પ્લીઝ ભર દે કીધું. એટલે કે મારાથી કોઈ કે અત્યારે પેમેન્ટ થાય એમ નથી કે. એટલે ત્યારે બે પોઈન્ટ યાદ આવ્યા કે એક તો આ મારો હિસાબ છે, આ જન્મ નો તો આગલા જન્મ નો કોઈ પણ મારો હિસાબ હશે એટલે મારે ચૂકતે કરવાનું અત્યારે આવ્યું છે, બરોબર છે.
અને ત્યાર પછી આ મારી કઈ ભૂલ હશે, ખબર નહી મને શું ભૂલ છે મારી, એટલા માટે આ મારો ભોગવટો આવ્યો છે. સરસ સરસ. આગલા જન્મ નો હિસાબ છે એ જો યાદ રહે તો એનાથી જ ઠંડક વળે એમ છે, નહીં તો બુદ્ધિ અને મન હેરાન હેરાન કરી નાખે. બહુ સારું. બીજું કઈ કહેવાનું છે હજી અનુભવ? ત્યાર પછી અત્યારે ડોક્ટરે મને માઇગ્રેન નું કીધું છે, હેલ્થ ને રિલેટેડ, એટલે ક્યારેક ક્યારેક દુખાવો ઉપડે તો આમ આમ અનબિયરેબલ, સહન ન થાય, એટલે ત્યારે જસ્ટ એટલું આમ થાય કે જસ્ટ માથું દુખે છે ને, બીજું બધું તો આમ સ્વાસ્થ્ય સારું જ છે. હા, એવું રહે છે. હા, તો બહુ સારું કહેવાય, પોઝિટિવ દ્રષ્ટિનો સજ્જડ પ્રયોગ એટલે એપ્લિકેશન કહેવાય માઇગ્રેન માં, એટલે હા બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય, બહુ જ સારું. સારું કેવાય. અત્યારે ભયંકર પ્રતિકૂળ સંયોગોમાં ચારે બાજુથી ધોકો આપે છે, જોબ જાય છે, હેલ્થ ડાઉન જાય છે, એ બધામાં તે જ્ઞાન આટલું વાપરીને સ્થિર રહ્યો છે એ ધન્ય છે, બહુ ધન્ય છે તને. અને આ સ્થિરતા પકડી રાખજે, સમયનો સદુપયોગ કરજે, આપણા સત્સાધનોનો બધો વાપરજે, ધીમે ધીમે આમાંથી નીકળી જવાશે. બીજું કઈ કહેવાનું છે? હા, બસ. દીપક આનંદની વાત કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. આપણે જે તમે કીધું કે મારા આગલા ભવનો હિસાબ છે એ બરાબર છે, પણ એને થોડું શું કહેવાય વધારે ઇલેબોરેટ કરીએ. આપણે પહેલી વાત જ્ઞાનની સમજણથી આ હિસાબ આપણે જ્યારે કહીએ મારો છે તો શું થાય? મારો છે એટલે કોનો? આપણે તો નરેન્દ્ર નો જ કહીએ. તો પછી તમે કોણ છો? સુધાર્થને. તો અને જ્યારે આપણે કહીએ કે મારો છે એટલે પહેલી એક સાયકોલોજી થાય કે નહીં? હા, ઇફેક્ટ આવે. એટલે પાડોશી છે, પાડોશીનો વ્યવહાર આપણે કરવાનો. ઓકે. એટલે નરેન્દ્રભાઈને કહેવાનું કે હું તારી સાથે છું, બધાનું સોલ્યુશન જ્ઞાન છે અને હું જ્ઞાન સ્વરૂપ છું, દાદા ની જોડે હું નજીક છું અને તું મારી નજીક છે, એટલે હું આઈ વિલ ટેક કેર ઓફ યુ. ઓકે. બીજું, આ વ્યવહાર જે આગળ તારા પર થયેલો તેનું આ પરિણામ આવ્યું, એટલે એની ટોપી તારે પહેરવાની નહીં. એટલે એ કઈ રીતના? એટલે તમારા બાબાને કે તમારા ફ્રેન્ડ ને કોઈને થયેલું હોય ને તમે એમને સમાધાન આપો ને એવી રીતે નરેન્દ્રભાઈને સમાધાન આપવાનું. ઓકે. તમે જાણે પરમાત્મા છો ને એવી રીતે તમારા ફ્રેન્ડ જોડે રહો, બધી રીતે તમે એમને હેલ્પ કરી શકો એવા છો, એવા જે તમે ફ્રેન્ડ જોડે રહો ને એવી રીતે તમારે નરેન્દ્રભાઈ જોડે રહેવાનું. બરોબર. એટલે પહેલો જવાબ શું છે કે જે વ્યવહાર આ નરેન્દ્રભાઈના પૂતગલથી થયેલો ને તેનું રિફ્લેક્શન આવ્યું છે. અને આપણે સમજણ સાથે છે એટલે આપણે હવે એની અસરમાં આવવાનું નથી. અને એમને કહેવું કે તમારી સમજણ બહુ સારી છે નરેન્દ્રભાઈ, તમે આટલું બહુ પોઝિટિવલી લીધું, પણ એની આગળની આ સમજણ રાખજો અને હું ઓલવેઝ તમારી જોડે છું, મારી જોડે દાદા છે, હું તમારી જોડે છું, એટલે તમારે કઈ ફિકર કરવાની નહીં, 24/7 હું તમારી જોડે છું. એટલે જે વ્યવહાર નરેન્દ્રભાઈની સામે આવે એમને ફેસ કરવાનો, જેમ મહાવીર ભગવાનના કાનમાં આવ્યું ને, તે એમના એ જ પૂતગલ થકી એમણે એમ નહીં કીધું કે મેં આ ભૂલ કરેલી એટલે મારા પર આવી. ઓકે. એ પોતે શુદ્ધાત્મા સ્વરૂપે જ રહ્યા અને વર્ધમાનનો હિસાબ વર્ધમાનમાં પૂરો થયો, એને સારી રીતે સમજી લીધો અને એમાંથી નીકળી ગયા. પણ એ એમનો છેલ્લો ભાવ એટલે સંપૂર્ણ જોવા સ્વરૂપે જ રહેલા. આપણાથી જોવાનું એટલે સમજવાનું થાય કે ના થાય, પણ એની સમજણ કમ્પ્લીટ કરી લેવાની. ખ્યાલ આવ્યો? એટલે આ બધી વસ્તુ કેવી છે, આપણે પોતાના જોબ માટે બીજાને ધક્કા નથી મારતા, એવી રીતે આ નરેન્દ્રભાઈથી થયું હશે. એટલે એને મારું કહીને પોતાના પર એની સાયકોલોજી થવા દેવી નહીં,
पाड़ोशी होय ने एवी रीते करीने डील करवानु तो तमने एनी असर नहीं थाय। हाँ बरोबर, ए मेन छे। ख्याल आव्यो? एटले पहला पोतानी सीट उपर बेसीने त्यां स्वस्थ थवानु ने पछी व्यवहारनो उकेल लावानो। તારો બોસ કે તમે કાલથી ના આવતો, યુ ટુ એની સાથે વાત તો કરવી પડે ને કે કેમ શું થયું આ તે બધું, સો આપણે જ્ઞાન પાસે રહે કે આપણે ક્યાં ભૂલ કરેલી કે ના કરેલી કે વોટ ઇઝ, ભૂલ ના લીધે નહીં, અત્યારે સ્ટાફ એનો કહેવાનો મીનિંગ શું, સ્ટાફ ની જરૂર છે જ નહીં, 30% જ સ્ટાફ જોઈએ છે, એટલે મારી પહેલા 6-8 લોકોને કટિંગ કરી નાખ્યા. ઓકે ઓકે, એટલે બાય પ્રોસેસ ઇઝ ઓકે, બરાબર. કોરોના માં સ્ટાફ રિડક્શન ચાલે છે ને એનું છે, એટલે અન્ડરસ્ટેન્ડ થઈ ગયું તો બરાબર. ઓકે ઓકે, વેરી ગુડ, વેરી ગુડ અન્ડરસ્ટેન્ડિંગ. Anybody else? Next? Saurav, you are ghost. Tareke kevanu chhe? I know you are working. Saurav? Hello, Jai Sachidanand. Explain, share karo. I know you are working. Yes, I will share. I have 2 to 3 anubhavs last week chhe thaya chhe. Positive testi par. Okay, bol. Yeah. જય સચ્ચિદાનંદ. સૌથી પહેલા તો ઈ જ, એટલે મારો જે મેઇન અન્ડરસ્ટેન્ડિંગ નો અનુભવ છે પોઝિટિવ દ્રષ્ટિ માટે, તો જેનું એમ કહીએ કે વોટ ઇઝ ધ જેસ્ટ ઓફ ધ હોલ પોઝિટિવ દ્રષ્ટિ, જે મને સમજાય છે કે એમાં સૌથી પહેલા સંયમ ઉભો થાય છે કોઈ પણ સંજોગમાં, જે કાંઈ પણ અન્ડરસ્ટેન્ડિંગ છે સૌરભની, તો એમાં 2-3 અનુભવ એવા થયા છે જે હું અહીંયા કહું છું. તો જે ફર્સ્ટ એવો અનુભવ થયો કે જે મનના લેવલે જે નેગેટિવ થિંકિંગ થાય છે, કે એના જે વિચારો આવે છે કોઈના માટે કે કોઈના ફોર અધર એની અધર પર્સન, મે બી ઇટ ઇઝ લાઈક ફેમિલી હોય કે કલીગ હોય, તો એની માટે જે અભિપ્રાય કેવી રીતે હોય છે, એની માટે કંઈક આપણે અભિપ્રાય કર્યો હોય છે કે આ આવી રીતે જ કરશે, કે આ આવા જ છે, કે પછી ઇટ ઇઝ કમિંગ થ્રુ કોઈ અનુમોદ ના કરે તો આપણને એમ નેગેટિવ થઈ જાય. જેમ કે અમારો માય ન્યુ બોસ ઇઝ ગોઈંગ ટુ જોઈન નેક્સ્ટ વીક, તો એમાં એવું હતું કે હી વોઝ અ પ્રીવિયસ બોસ ઇન ધ સેમ કંપની એન્ડ હેડ વર્ક ફોર લોંગ ટાઈમ, તો એનું રેપ્યુટેશન ઇઝ વેરી બેડ, હિઝ રેપ્યુટેશન ઇઝ વેરી બેડ, અને બધા એમ કે છે કે આ આવશે તો યુ ઓલ વિલ સફર અ લોટ. તો ત્યારથી જ, હજી તો જોઈન નથી થયું, એની પહેલા જે નેગેટિવ થિંકિંગ એની માટે ચાલુ થઈ ગયું કે આ કઈક આવશે, આપણું પરફોર્મન્સ જોઈને કઈક બોલશે, તો ત્યાં એ નેગેટિવ દ્રષ્ટિ ઓટોમેટિકલી થઈ ગઈ ને હજી જોઈન નથી થયું, અને રોજને રોજ એમ વિચારે આવે કે આવું થઈ જશે, અને મન એટલે ઊંધું દેખાડ્યા કરે. તો ત્યાં પછી જ એટલે સમજણ ગોઠવી પડી પોઝિટિવ દ્રષ્ટિની, કે વ્યવસ્થિત કરતા છે તો જયારે બન્યું જ નથી જે વસ્તુ, એની માટે અત્યારના એમાં શું આપણે વિચારીને કરવું, એ વસ્તુનું જયારે થશે એ વ્યવસ્થિતના આધારે થશે, એટલે જેમ જેમ કોઈ ડેમેજરે નથી અને કોઈ ઇમ્પ્રુવરે નથી સૌરભનું, તો વ્યવસ્થિત કરતા છે. બીજો જે થયો છે એ અનુભવ તો એ રિસન્ટલી જસ્ટ 2 days બેક ઓફિસે જવાનું થયું સવારના ભરમાં, અને વેર આઈ વોઝ ટ્રાવેલિંગ બાય કાર, એન્ડ વોટ હેપન્ડ ધેટ I misplaced my credit card while making the payment to the taxi driver. So, pachi upar aavyo hu jyare mara seat par, and on my seat I got to know, tyare tya sudhi khabar j no padi, ane tyare samjan padi ke I have lost my card, I was trying to search everywhere. So, ee savar savar ma j mind etlo disturb thai gayu, ane self irritation thava lagyo ke have shu thase, mind ma eva repercussions aava lagya, mind je ena લેવલનો હોય કે આમાં લોસ થઈ ગયું છે, મિસપ્લેસ થઈ ગયું છે, કોની પાસે હશે, ક્યાં પડ્યું હશે, હવે હું કેવી રીતે સ્પેન્ડ કરીશ અગર મને અર્જન્સીમાં જોશે, તો લોટ ઓફ થિંગ્સ કેમ કમિંગ ઇન ટુ માઇન્ડ. પછી એટલે એ પછી એ ટાઈમે જ પ્રજ્ઞાએ એવી રીતે ચેતવ્યું કે આ જે વસ્તુ જે થઈ છે એમાં દાદાનું એક, મેં એકચ્યુઅલી જે આપણે બુક શેર કરી હતી એમાં વાંચ્યું હતું,
કે દાદાએ કીધું છે કે મનમાં જયારે આવું આવે ત્યારે મનને રિવર્સ એક્શનમાં લેવાનું, કે કાર્ડ જ લોસ થયું છે, હવે કાર્ડ લોસ થયું છે તો સારું છે, હવે સ્પેન્ડિંગ ઓછું થશે, જે જે વિચાર જેના આવતા હતા અવડા એને જ ઊંધા કરવાની કોશિશ કરી, તો લેસ લાયબિલિટી છે, હવે સારું છે, ખર્ચો જેટલો રોજ કરતો હતો જે માઇન્ડમાં આવી તો ઊંધા વિચારો હતા એ ઓછા થશે, પછી એ બધું માઇન્ડ માંથી જયારે લેપ્સ થયું એ બધું શાંત થયું, થોડા ટાઈમ પછી એવો થોડો પ્રકાશ મળ્યો અને એમ થયું કે હવે ચલો કોલ સેન્ટરને કોલ તો કરીએ, જે નોર્મલ પ્રોસેસ છે એ તો કરીએ, અને પછી મનમાં એમ હતું કે હવે આ તો બ્લોક કરી નાખવું પડશે એન્ડ વી વિલ હેવ ટુ વેઇટ ફોર સમ ટાઈમ અન્ટિલ વી ગેટ બેક. તો જયારે કોલ કર્યો ત્યારે એમણે એમ કીધું કોલ સેન્ટર વાળાએ કે તમારે બ્લોક કરવાની જરૂર નથી, યુ કેન ટેમ્પરરીલી ફ્રીઝ ઇટ, અને જયારે તમને મળી જાય વેન યુ આર સર્ટેન યુ કેન અનફ્રીઝ ઇટ. તો પછી જેટલે પછી ડ્યુરિંગ ધ ડે ની જે એક્ટિવિટીઝ હતી કામની, આ સંતોષ થઈ ગયો, અંદર સંયમ થઈ ગયો, પછી આ ચાલુ થઈ ગઈ. હવે પછી થોડા ટાઈમ પછી કંપનીના સિક્યોરિટીનો ફોન આવે છે, સિક્યોરિટી ગાર્ડના ત્યારે, કે આઈ હેવ ગોટ વન કાર્ડ, સો તમારું કોઈ ખોવાઈ ગયું છે. તો એ જ એટલે ત્યારે પછી એની પાસેથી મળી ગયું, તો ત્યારે ખબર પડી કે આમાં એટલે ઇફ વી બીકમ પેનિક, વધારે ઇન્સ્ટન્ટ રિએક્શનની જે આશા જે છે એની કરતા આપણે વિધાઉટ એની પેનિક વિધાઉટ એની ઇમિજિએટ જે મનના વિચારો પર એક્ટ કરીને આપણે કન્ફ્યુઝ થઈ જાય છે એની કરતા આપણે સંયમમાં રહીએ છીએ આ દ્રષ્ટિથી, જે આ મનમાં રિવર્સ લેવાની વાત છે. તો આપણો દિવસ એ નોર્મલિટીમાં ચાલે છે અને પાછું જે વ્યવસ્થિતમાં મળવાનું હોય છે એ પ્રમાણે મળી જાય છે. નહીં જયારે મળ્યું ત્યારે એવી કઈ એક્સાઇટમેન્ટ ન થઈ, એમ થયું કે ચલો ગયું તું ને હવે મળી ગયું, હવે આપણે એને અનફ્રીઝ કરી શકીએ છીએ. પછી લાઈક હી સેડ કે જોબની તો ચિંતા હોય જ છે કે આ કોવિડ 19 સિચ્યુએશનમાં થાય, તો ફોર્ચ્યુનેટલી કઈ થયું નથી, પણ એ વિચાર આવ્યા કરે કે આમાં આવું થશે તો શું થશે, ત્યારે ત્યારે એવી રીતે કુદરતી આન્સરે મળે છે કે અગર એવું થશે તો એ આપનાર જ વ્યવસ્થિત શક્તિ છે આ જોબ, પણ તો ખબર એ નથી કે અહીંયા દુબઈ આવીને જોબ મળશે. તો જેમ દુબઈમાં જોબ આપી છે એમ કુદરત જ એ જોબ લઈ જશે અને પછી પાછી આપશે અને પાછી લઈ જશે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ પ્રોસેસ. એમાં પછી જે સૌરભની તારી સફરિંગ જે લખાયેલી છે એ આવવાની છે, એ આવવાની છે. ઇફ યુ ડોન્ટ નો ઇટ, વાય ટુ પ્રેડિક્ટ ઇટ? કઈ વસ્તુની પ્રેડિક્શન કરવા જાઓ છો કે આમ થઈ જશે ને પછી આમાં ગડબડ થઈ જશે? તો દેટ ઇઝ વોટ દેટ પોઝિટિવ દ્રષ્ટિ કેમ ઇન ટુ માઇન્ડ, કે જેમ કુદરતે આપ્યું છે એમ લઈ, કુદરત જ લઈ જશે ને પાછું આપશે ને પાછું લઈ જશે, તો ઇટ ઇઝ અ પ્રોસેસ. તો આ બધામાં એપ્લિકેબલ થાય છે. એન્ડ વન સ્મોલ અનુભવ આઈ જસ્ટ વોન્ટ ટુ શેર, કે એ સાયકોલોજીકલી પણ કેવી રીતે ઇમ્પેક્ટ કરે છે, જે સૌરભને ઇમ્પેક્ટ થઈ એ એક એવું થયું કે ગ્રુપની અમારા જે ગ્રુપ છે, અમારો ગ્રુપ ફંક્શન છે એની પાર્ટી થઈ, તો આઈ હેડ ટુ ગો વિથ માય બિગ બોસ એન્ડ એવરીવન. તો ત્યાં સો હી વોઝ અ બિગ બોસ અને ત્યાં એ લોકોને એની વાત સાંભળવી પડે ને એવું હોય તો, જે કાંઈ પણ કે વી હેવ ટુ સમટાઈમ્સ વી હેવ ટુ લિસન ટુ હિમ, વી કેનોટ back. તો એવું થયું કે એ સૌરભની એમણે ફન કરી અને એની માટે એમની મજાક ઉડાવી ને એવું બધું એ કર્યું. તો ત્યારે એ માઇન્ડમાં એમ થયું કે આ દાદાનું વાક્ય એમ આવી ગયું કે ઇન્સ્ટેડ ઓફ ગેટિંગ ફિલિંગ બેડ, એમ થઈ ગયું કે આ તો ગ્રુપ ફન કરે છે તો એ તો સારું કહેવાય, ઉલટું એક જણની સામે એમ કીધું હતું કદાચ એટલી અસર ન થાત, એટલે ગ્રુપમાં ફન કર્યું એટલે સારું છે કે આ માન કશાય તો એટલું ઓળખાયું કે આટલું તો જશે, તો ત્યાં પોઝિટિવલી થિંકિંગ લઈ લીધું તો એ હેલ્પફુલ થઈ ગયું. સો આઈ જસ્ટ વોન્ટેડ ટુ કન્ક્લુડ કે એવું પૂરા બધા અનુભવમાં મારો એક જ એવું મને હજી સમજાયું છે, એટલે હજી આ એવરી એસ્પેક્ટ ઓફ લાઈફ ઇટ ઇઝ હેપનિંગ, ઇટ ઇઝ આઈ ફીલ ઇટ ઇઝ નેસેસરી પોઝિટિવ દ્રષ્ટિ, પણ એવું એટલું સમજાયું છે કે અગર આ સંયમ અગર રહે છે તો બાકી બધા ઓપ્શન્સ એના મેળે જ ઓપન થઈ જાય છે, અને એ જેનો પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ છે એનો એ રીતે પામે છે. ખરાબ હોવા જરૂરી નથી, કારણ કે તમારો હિસાબ શું છે એ બધા જેવો ના પણ હોય, એટલે આપણે માની લેવાની જરૂરત નથી. ફેસ ધ સિચ્યુએશન વિથ પોઝિટિવિટી, મારે કોઈને દુઃખ આપવું નથી, આપણે એડજસ્ટમેન્ટ સાથે, બોસ ઇઝ ઓલવેઝ રાઈટ,
અને એવા અમુક ડિઝીઝ રાખે ને તો તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. નહીં તો પેલા કે ને પ્રીકન્સીવ નોશનમાં રહીએ તો પછી એક જાતનું પ્રેજ્યુડાઇઝ થઈને પછી યુ કેનોટ રિમેન પોઝિટિવ. પહેલેથી જ એ બાયસ્ડ વ્યૂથી તમે ડીલ કરો ને એટલે પછી જ્યાં નહીં હોય ને ત્યાં બધું ભૂત ઊભું થઈ જાય. રાઈટ રાઈટ. બીજું ક્રેડિટ કાર્ડ વાળું તો બહુ સારી રીતે હેન્ડલ થયું અને યુ ડીડ ઇટ વેરી નાઇસલી કે એને જે એક્શન લેવાની હતી તે પણ લીધી અને જે આખું બેકગ્રાઉન્ડ જે અન્ડરસ્ટેન્ડિંગથી થયું એ વસ્તુ કે ને કે પેનિક ના થયા અને બધું બરાબર ગયું. જોબ અનસર્ટેનિટી આ તો કેવું છે કે છે તો છે નથી તો નથી એનો વાંધો નથી. આપણે બધા ટ્રાય કર્યા કરવાની અને નહોતું અને મળ્યું ને ટોટલી શું કે પોસિબિલિટી જ નહોતી એમ કે અને મળ્યું એટલે આ વ્યવસ્થિતના પર છેલ્લા છોડીને આપણે પ્રયત્ન કર્યા કરવાના. આ પ્રયત્ન કર્યા કરવું છે ને એ બહુ મહત્વનું છે. પોઝિટિવ એટલે કે કોઈને દુઃખ થાય એવા નહીં કરવાના પ્રયત્ન, પોઝિટિવ કરવાના. અને પાર્ટીમાં ને એ રીતે જે બોસે કર્યું ને એ બધું એ બહુ સારી રીતે રહ્યું કે જે અહંકાર આપણો કોઈ તોડે નહીં કે આપણને ઉશ્કેરે નહીં અને એમાં એ આપણને જોવા મળ્યું ને એ મહત્વનું છે. પછી ધીમે ધીમે આ જ્ઞાનથી આપણે સમજી લઈએ પણ પછી વ્યવહારથી તમારો જે રેસ્પોન્સ આવે ને તે એટલો બધો એપ્રોપ્રિએટ આવે ને કે તમારા બોસ હોય ને તેને અંદરથી એમ થાય આઈ કેનોટ મેસ અરાઉન્ડ વિથ ધીસ પર્સન. ખ્યાલ આવ્યો? એને રિટેલિએશન નથી કહેવાતું. તો આમાં સંભાવ્ય નિકાલનો એકચ્યુઅલી મને હજી પણ થોડુંક એમાં છે ને આઈ એમ રિયલી કન્ફ્યુઝડ કે આ સંભાવ્ય નિકાલની જે આજ્ઞા આપણે કહીએ છીએ અને આ જે પોઝિટિવ દ્રષ્ટિનો જે અનુભવ થયો તો આમાં શું સ્ટેટ ઓફ માઇન્ડ શું હોવું જોઈએ આ બંનેનું? પહેલા તો જે તમે તમારા અહંકાર ઉભો થયો એને જોયો, ઓળખી લીધો, સમજી લીધો અને ત્યાં પોઝિટિવ રહ્યા, દેટ ઇઝ વેરી ગુડ. પણ એક વસ્તુ આ વ્યવહારમાં આપણે છીએ ને એટલે એક અંદર રાખવાનું કે વ્યવહાર એ રિએક્શન રૂપે નથી પણ નેચરલ રેસ્પોન્સ તરીકે છે. એને હું તમને એક દાખલો આપું કે એક નાનું પપ્પી છે, અહીંયા હતું એટલે કૂતરાનું બચ્ચું, એ બે હતા, એક મરી ગયું. જે જાડું સરખું હતું ને તે મરી ગયું ને પતલું સરખું હતું ને તે જીવતું હતું. એટલે ઓફિસમાં સહેજે લોકોને એમ થાય કે બિચારું છે એમ કરીને તો એને દૂધ આપે, એને ખાવાનું આપે. એટલે ઓફિસમાં આવ જાવ કરે, અહીંયા કેલનપુરી મંદિરની ઓફિસમાં આવ જાવ કરે તો એને આવવા જવા દે કારણ કે પેલું બીજું મરી ગયું હતું અને નાનું હતું. હવે કોઈ વખત એની સામે જુએ ને અને જો તમે એને વધારે સામે જોયા કરો ને આપણે કહીએ કે મારા બેટા તને દૂધ આપવાનું, ખાવાનું આપવાનું ને છે શું? એટલે એ ટૂંકમાં શું કહે છે, તમે મને દૂધ આપો છો, ખાવાનું આપો છો તો કઈ મારા પર ઉપકાર કરતા નથી. I will not let you mess around with me. એને શું કહેવાય કે આપણે કઈ મારવાનું નથી, એટેક નથી કરવાનો પણ ફૂફાડો મારવાનો. આ સમજણથી હમણાં તમને એ લેક ઓફ એક્સપિરિયન્સ એ બીજું બધું થવાથી આપણને એ સૂજે નહીં પણ ધીમે ધીમે જેમ એક્સપિરિયન્સ થશે ને એની મેળે તમારો નેચરલ રિસ્પોન્સ એવો નીકળશે વિચ ઇઝ નોટ વાયલન્ટ. આઈ કેન સે પ્રોપર વર્ડ ઇઝ વિટી. વિટી જવાબ આવે પણ વિટી જવાબમાં આપણે કોઈને એટેક નથી કરતા પણ અધર પર્સન કેનોટ મેસ અરાઉન્ડ. બીજી વખત તમને કંઈ પણ મસ્કરી કરવા પહેલાં 10 વખત વિચારશે કે આઈ કાન મેસ અરાઉન્ડ વિથ. જ્યારે બીજી વખત પેલા પપ્પીની સામે જોવાનું તો એ જોતું હોય તો તમે આમ જોશો કે એને પાછું જોયે છે તો એને અસર થાય છે. ખ્યાલ આવ્યો? સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપ જે કહો છો કે આ જે પૂરો વ્યવહાર જે છે દ્રષ્ટિથી તેમાં આઈડિયલ વ્યવહાર ઓપન થાય છે. ધેટ્સ વોટ યુ આર ટ્રાઇંગ ટુ સે, રાઈટ? એટલે આમાં કેવું છે કે ફ્યુનરલમાં ગયા તો તમારે ફ્યુનરલમાં જે વિધિ કરવાની તે કરવાની, પછી એક બાજુ ખૂણામાં બેસી રહો ને કોઈની જોડે વાત નહીં કરો ને તમને તમે કહો કે મેં સંભાવ્ય નિકાલ કર્યો ને તે બરાબર નથી.
લગ્નમાં ગયા ને લગ્નમાં જઈ આવ્યા ને કોઈની જોડે બોલ્યા નહીં ને એવી રીતે કરીને આવી ગયા, તો જેમ બધા રહેતા હોય ને તેવી રીતે નોર્મલ નેચરલી રહેવાનું. પણ આપણા બધા અંદર છે ને હજી એવા ઇફ્સ એન્ડ બટ્સ છે, એવી બધી માન્યતા છે જે આપણને બધા જોડે નેચરલ રાખી શકતું નથી, આપણે રહી નથી શકતા. લાઈક વોટ ઇફ્સ એન્ડ બટ્સ? લાઈક વોટ? એટલે કઈ ને, મેં કીધું ને કે જ્યાં બધા એકબીજા જોડે ખુલીને વાત કરતા હોય ને ત્યાં તમે મૌન રહેતા હોય, એકલા ઉભા રહેલા હોય, એવું નથી થતું? જે આપણે લિમિટેશન વાળું લાવેલા છે ને આ જ્ઞાન આપણને એ બધા લિમિટેશન માંથી ઓવર પીરિયડ ઓફ ટાઈમ તમને કાઢી નાખે, સૂજ મળે છે, રાઈટ? એટલે તમારામાં એક પ્રકારની નોર્માલિટી આવતી જાય, નોર્માલિટી આવે, બીકમ આઉટ ઓફ પેલા શું કે આગળના માર ખાધેલા હોય ને એટલે એક્સ્ટ્રીમ થઈ ગયેલા હોય. ગોટ ઈટ. કે એ એક્સ્ટ્રીમ બીટીસ બધી જતી રહે ને યુ બીકમ નોર્મલ, યુ બીકમ બેલેન્સ ઇન એવરી ડીલિંગ. સમજાય? શું કે તો મોડું ચડાવીને પછી અઠવાડિયા લગી વાત નહીં કરે એવું નહીં. પરિસ્થિતિ મારા જોબમાં એવી બનેલી કે સાઇટ પર હું ગયેલો, હવે સાઇટ પર જે સાઇટ ઇન્ચાર્જ હોય ને એ સાઇટ ના ભગવાન કહેવાય અલ્ટિમેટ, અને હું નવો નવો જ ગયેલો, અને ત્યાં પહેલી જ 15 દિવસમાં પાર્ટી થઈ એટલે લોકો ખાય પીવે મજા કરે. હવે એવી રીતે થયું ને હું પહેલી ટાઈમ ગયેલો ને એટલે સાઇટ ઇન્ચાર્જે મને કીધું પીઓ એમ કે આઈ ડોન્ટ ડ્રિંક એમ કરીને મેં કીધું. અને પછી બીજો જે મારી જોડે બેસેલો ને એ થોડો 6-8 મહિના થયેલા, કારણ કે સાઇટ તો લાંબુ ચાલે, તો મને કે યુ કેનોટ ટેલ નો ટુ યોર બોસ. મેં એને કીધું હી ઇઝ, અને મોટેથી બોલ્યો, હી ઇઝ બોસ ઇન ધ ઓફિસ, નોટ ઇન ધીસ પાર્ટી. એટલે હવે બીજી વખત એ મારી જોડે મેસ અરાઉન્ડ કરતા 10 વખત વિચારે, અને રેસ્ટ ઓફ ધ ટાઈમ એટ વર્ક આઈ એમ ટોટલી રિસ્પેક્ટેબલ વિથ હિમ. બટ આઈ ગોટ અ સેમ એક્સપિરિયન્સ. જે ગ્રુપની જે પાર્ટી હતી ને એમાં પણ ડ્રિંકિંગ તો હતું જ, તો આઈ વોઝ નોટ વિલિંગ ઓલ્સો, પણ જસ્ટ હી આસ્ક્ડ કે યુ આર નોટ ડ્રિંકિંગ, તો મેં કીધું કે ના આઈ એમ નોટ ડ્રિંકિંગ, આઈ વિલ ટેક સમથિંગ સોફ્ટ ડ્રિંક કે સમથિંગ. તો એ મને કહે છે કે, એટલે હી પાસ્ડ અ સાર્કેસ્ટિક કમેન્ટ કે ધ એચઆર હેઝ ડન અ રોંગ હાયરિંગ ઓફ ધીસ પર્સન, હી પાસ્ડ ઇટ ઇન ધેટ વે. તો તારે તો પછી જો તમારામાં કેવું છે કે ભલે એમ કીધું પણ ધેર વોઝ નો લાઇન ઓર આર્ટિકલ વેરિન આઈ હેડ ટુ ચેક ધેટ વેધર આઈ ડ્રિંક ઓર નોટ. Right. But they expect કે હું કઈ એટલે માની લેવું જોઈએ. એ જ કહું છું ને, એટલે આવું થાય પણ એનો ધીમે રહીને પછી રસ્તો નીકળે, ધીમે ધીમે કરીને થાય. પણ આ નેચરલી મારે તો બસ નેચરલી નીકળી ગયું હતું, પણ આ વાત છે. એટલે બીજી વખત તમારી જોડે ઓલવેઝ એ એલર્ટ જ રહે કે આની જોડે સંભાળીને રહેવું પડશે. અને અધરવાઇઝ તમે તમારી બાઉન્ડરી ક્રોસ નથી કરતા ને એટલે તમને બીજી રીતે પકડી શકે પણ નહીં. જોબ નું કહ્યું ને, અને ઇન રિલેશન વિથ ધ બોસ, યુ નો મેઇન માય પ્રિન્સિપલ વોઝ ઓલવેઝ સિન્સિયર મોરલ હાર્ડ વર્કિંગ, યુ નો એટલે હાર્ડ વર્કિંગ that doesn't mean તમારે બોસ ને લાલચ કે પટાવા માટે કરો છો. Sincerely you do hard work and that will really really take care of it under any circumstances. બીજું કે બોસ, મારો એક બોસ હતો ભાઈ વાઇસ પ્રેસિડેન્ટ, તો એનો નેચર બહુ એટલે વિચિત્ર હતો. તો
અને અમુક પ્રોજેક્ટમાં કામ કરતા એટલે એવરી ડે એની ઇન્ફોર્મેશન આપવાની કારણ કે એને હાયર અપની ઇન્ફોર્મેશન આપવાની એટલે એનો નેચર એવો હતો ઓફિસમાં જાઓ ને What do you want? આવી રીતના શું જોઈતા શું જોઈએ એટલે એટલે એક બે દિવસ પછી રજનીએ વિચાર કર્યો કે આ તો મજા આવશે સર સો હું સીધો જ ઓફિસમાં જાઉં ને ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ એ શરૂ કર્યું ઓકે એ સામે જવાબ ના આવે સામે સીધો જ આવે શું જોયે What do you want? ઓકે પછી યુ વુડન્ટ બિલીવ આફ્ટર ફોર ડેઝ મેં કહ્યું જોન યુ નો ઇટ્સ નાઇસ ટુ સે ગુડ મોર્નિંગ પાંચ દિવસ પછી ગેસ વોટ એવરી ટાઈમ સિન્સ આફ્ટર દેટ આઈ વેન યુ નો મને ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ એ જ એટલે યુ નો આપણે સિન્સિયરિટી મોરેલિટી અને હાર્ડવર્કિંગ can never beat anything in the world. Then on a biju, on a third thing, I don't know if you know the cultures of Korea ke Japan. All the deals, but that's the office ma badu chaltu hai, but all the deals are made, kya thai kabarch? Evening ma thai. And they are heavy drinkers. ઓફિસ માં દાદ ના પેતા એટલે યુ નો અગેન સિન્સિયરલી હાર્ડ વર્ક નથિંગ કેન બીટ ધેટ ભૂમિકા થેન્ક યુ જય સચિદાનંદ આઈ હેવ ફ્યુ એક્સપિરિયન્સીસ પહેલા તો આ જ્યારે વાયરસનું ચાલુ થયું ને ત્યારે ગવર્મેન્ટ હેડ મેન્ડેટોરીલી ટોલ્ડ ડેન્ટલ ઓફિસ ટુ શટ ડાઉન So I have my own office and we were forced shut down for almost 2.5 months. And pehla to bada thayu ke oh my gosh ke itna bol chalse aitna you know we are going to shut down but our bills bado kina you know ke itna thase pachi hu jam ghare rehti gayi ne I was looking at all the positives me ke do mane a relaxation time mariyo mane chokra sathe time spend karva made che actually this is exactly what I needed to like recover our time to kare marse ne you know ghare baithine bada sathe time spend karva marse satsang ma time nikre che je savar na satsang hoy chhota sathe bhanva ma time jato re che mare je actually you know emni sathe activities karvi ti creative non creative bada ma time jato re પણ સાથે સાથે મેં ગિવ અપ કર્યું મારી ઓફિસનું કે ઓ યુ નો ફરીથી ચાલુ નહીં થાય ઓર મારે જે કરવાનું હોય ટુ ગેટ ગોઈંગ અગેન એ બધું ચાલુ રાખ્યું હતું અને ઘણા ફોરમ્સ ફોર્મ થયા હતા કેવી રીતના ઓફિસ પાછી ચાલુ કરી એમ્પ્લોઈઝનું શું કરવું અને એ ફોરમ્સમાં તો ઓલમોસ્ટ યુ નો એવરી વીક મેસેજ હોય કે આટલા આટલા ડેન્ટિસ્ટોએ સુસાઇડ કમિટ કરી કારણ કે દે કુડન્ટ અફોર્ડ ટુ પે ધ બિલ એન્ડ office no boj na to sambhara to chhota nu su thase and their answer was to commit suicide out of those people, I knew 5 of them ane hu mari mummy ji keh di ke o atla bada dentist ho suicide kari to ke e to ladva mane mane ke suicide karin su madvanu hatu am kai ne su karvanu me to relax hu nathi kehti ke hu suicide commit karu chu e loko e karine au magaj ma chaltu tu ke ha jo emni vicharvanu ke koi divas suicide commit karvani મેં કીધું ના ના એવું નથી વિચારતી એકચ્યુઅલી મારું મગજ એકદમ શાંત છે અને મારા ઘણા ફ્રેન્ડ્સનો બી મને ફોન આવે કે તું કેવી રીતના આટલી કામ છું મેં કીધું જે થવાનું હતું એ થવાનું છે હવે ધેર ઇઝ નથિંગ આઈ કેન ડુ અબાઉટ ઇટ મેં કીધું હું એંગ્રી રહીને કે એન્ઝાયટીમાં રહીને આઈ એમ નોટ ગન મેક મની ઓર આઈ એમ નોટ ગન ગેટ બેટર ઓર આઈ એમ નોટ ગન પે માય બિલ્સ એટલે ત્રણ ચાર વખત પછી તો મને બી થયું કે મારે એન્ઝાયટી લેવી જોઈએ કેમ કેમ આમ છે પછી મેં સ્વરૂપ સાથે વાત કરી તો સ્વરૂપ કે અરે તારા કરતા તો ધેર અધર પીપલ ધેર આર મોર ઇન ટ્રબલ
જસ્ટ રિલેક્સ કે આમાં કશું છે નહીં કે જેને ચિંતા કરવી છે કરશે, આપણે ચિંતા કરીને કશું મળવાનું છે નહીં. પછી મેં કીધું ઓકે બરાબર છે એની વાત. પાછી મારું યુ નો આઈ સ્ટે ઇન માય પોઝિટિવ અગેન. અને એમ કરતા કરતા તો ઓફિસ બી પાછું ચાલુ થઈ ગયું. અને બીજું એમાં શું હતું કે અમારે અહીંયા જે સ્કીમ છે ને કે બધા અનએમ્પ્લોયમેન્ટ મળે છે, જે કમાતા હતા ને એના કરતા વધારે અનએમ્પ્લોયમેન્ટ મળે છે. તો ઇટ્સ હાર્ડ ટુ ગેટ સ્ટાફ બેક ઓન ઓન જ્યારે મારી ઓફિસ ચાલુ થઈ ને, ઓલ ધ ડેન્ટલ ઓફિસ જ્યારે ચાલુ થઈ ને, સ્ટાફ જ પાછા ના આવે કે ઘરે બેઠા બેઠા આટલા બધા પૈસા મળે છે તો શું કામ પાછા આવીએ. તો મેં તો બધા સ્ટાફને કહી દીધું ઓકે બધા મને રેઝિગ્નેશન આપી દો. મેં કીધું દેર્સ યુ નો પ્લેન્ટી ઓફ પીપલ કે જેને પાછી જોબ ચાલુ થવાની નથી, લાઈક રેસ્ટોરન્ટ બિઝનેસ ઓર એનીવન. મેં કીધું આઈ કેન ટ્રેન એનીવન. તો જે બી એ લોકો એક્સક્યુઝિસ કાઢ્યા હતા ને એક વીકની અંદર કીધું કે ના અમે ફિગર આઉટ કરી દીધું, વી આર કમિંગ બેક ઓન યુ નો વર્ક. અને મારા ફ્રેન્ડ્સ ઘણા કીધું કે તું એવી રીતના કહી શું કામ કેવી રીતના કહી શકે છે કે તારા સ્ટાફ બધા જતા હતો કે ટ્રેનિંગ કેટલું હાર્ડ છે. મેં કીધું આમે બી નતા આવવાના, કહીને શું વાંધો છે. અને ઇટ વર્ક. અને મારા ઘણા ફ્રેન્ડ્સ છે જેના સ્ટાફ પાછા જ ના આવ્યા, બીકોઝ દે કેન નોટ સે ધીસ કે એમને એટલી ચિંતા હતી કે બધા જતા થશે શું કે હું એકલી ઓફિસ સંભાળીશ કેવી રીતે. મેં રિસ્ક લીધો અને ઇટ વર્ક આઉટ. સાથે સાથે દાદા ભગવાનનું નામ લઈને જ કરી દીધું. મેં કીધું જે થવાનું હશે વ્યવસ્થિત જ થશે, જે લખેલું હશે. દેટ વોઝ વન ઓફ માય અનુભવ. અને સેકન્ડ વન એકચ્યુઅલી ધીસ વીક જ થયું હતું. સેવરલ ટાઈમ્સ મને શું કહેવાય, ઘણી વાર ગુજરાતીમાં શું કહે છે, ના સ્ટડી જાય ને. So I get that once in a while. અને આ વીકે જ મને થયું કે નીચે કોઈ દિવસ મને પગની નીચે નથી નસચડતી, તો એ પગની નીચે નસચડે. અને મારું કામ એવું હોય કે કોન્સ્ટન્ટલી પગથી મારે આમ પેડલ માર માર જ કરવાનું હોય, રાઈટ? અને એ પગમાં જ ચડી ગઈ અને એટલું બધું પેઇન કે મને આમ ચલાય બી નહીં. પણ પછી મેં તો નક્કી કરી દીધું મારે જોબ ચાલુ છે, હું હસતા હસતા જોબ કરીશ અને જે થવાનું હશે થશે. ને હસતા હસતા આખો દિવસ નીકળ્યો. અને એકચ્યુઅલી મારી એક સ્ટાફ મેમ્બર એ નોટિસ બી કર્યું કે હું લાઈક ઇવન આઈ એમ સ્માઇલિંગ કે સમથિંગ ઇઝ ડિફરન્ટ. અને મને પૂછવા બી આવી કે યુ નો શું થયું છે તને, કે ઓકે. મેં કીધું કંઈ નહીં, જો આ થોડું યુ નો આઈ મીન અ લિટલ પેઇન પણ ઇટ્સ ફાઇન. અને આખો દિવસ જતો રહ્યો. તો એને એ એક્ઝામ્પલ યુઝ કરીને મારા બીજા બધા સ્ટાફ મેમ્બરને કીધું કે જો તમે લોકો કશું બી થાય છે તો દિવસ ઓફ લઈ લો છો, કે મારે અહીંયા આ અપોઇન્ટમેન્ટ છે તે અપોઇન્ટમેન્ટ છે, કે થિંક અબાઉટ હર કે શી વોઝ ઇન સો મચ પેઇન અને શી વર્ક ઓલ ડે, કે વી શુડ યુઝ ધેટ એઝ એન એક્ઝામ્પલ એન્ડ હેલ્પ હર એકચ્યુઅલી યુ નો ઇન વોટએવર વે વી કેન. સો મેં તો મારા માટે જ કર્યું હતું કે મારે કેવી રીતે આગળ યુ નો ચલાવવાનું છે વિધાઉટ થિંકિંગ કે આ પેઇન મને આટલો બધો પેઇન થાય છે શું કરવું. આઈ કુડ જસ્ટ સ્ટે નેગેટિવ. કે ઘણી વખત પહેલા ત્યારે હું એમ બેસી જ જતી હતી કે આ પેઇન થાય છે હવે મારે કશું જ નહીં કરાય. તો આ વખતે ઊંધો અપ્રોચ ટ્રાય કર્યો હતો અને ઇટ વર્ક આઉટ વેરી વેલ ફોર મી. અને એમ કામમાં જેમ બિઝી રહીએ ને એમ પેઇન બી આમ પેઇન હતો કે નહીં એ બી નથી ખબર. એન્ડ ઓફ ધ નાઇટ જ્યારે કામ પતી જાય ત્યારે પાછું યાદ આવ્યો હતો. પણ ઇન જનરલ મને લાગ્યું કે ઓકે હવે છે ને થોડું મેન્ટલી સ્ટ્રોંગ થવા જરૂર છે, કે જ્યારે બી કશું થાય ને ત્યારે મેન્ટલી જ તમારે કયા રાખવાનું કે નથી કશું નથી, આપણે આગળ જે કરવાનું છે કર્યા રાખો. સો દેટ વોઝ સેકન્ડ એક્ઝામ્પલ. અને થર્ડ એક્ઝામ્પલમાં હું એકચ્યુઅલી કમ્પ્લીટલી પોઝિટિવ નથી રહી શકેલી. એ મારે એકચ્યુઅલી એક્સપિરિયન્સ શેર કરવો છે અને એમાં મારે શું કરવું પૂછું તું. સો લાસ્ટ વીકેન્ડે હું મારી મમ્મી ત્યાં હતી અને મારી ગાડી મારા પપ્પાની ગાડી પાછળ પાર્ક કરેલી હતી અને એમને જોબ પર જવાનું હતું. એટલે ધેટ્સ નોર્મલ. પણ મારું પર્સ નહોતું મળતું. મેં મારું પર્સ ક્યાં ગયું? મારા પર્સની અંદર મારી ગાડીની ચાવી હતી. તો મારા પપ્પા એમની મેસેજ રિવર્સ કર્યા રાખ્યા. આટલી જ જગ્યા હતી પણ એમાં આગળ જાય પાછળ જાય, આગળ જાય પાછળ જાય, રિવર્સ કર્યા રાખ્યા. અને હું ગાડી મારા પર્સ ઉપર હતું, હું પર્સ લઈ આવી, ચાવી લઈ આવી ત્યાં સુધી. તો એમને આગળ બી એમની ગાડી ઠોકી દીધી, પાછળ બી મારી ગાડી સાથે બે વાર ઠોકી એમને. તો મારી મમ્મી બાર વાર સંભળાય છે, મોટે મોટેથી બોલે છે કે અરે ઉભા રહો ઉભા રહો, તમે ગાડી બે મિનિટ શાંતિ રાખો. અને
મારું જરાય હલ્યું નતું. આઈ વોઝ સ્ટીલ ઓકે. આઈ વોઝ સરપ્રાઈઝ, યુ નો, આઈ વોઝ ઓકે. પણ પછી હું પાછળ આવીને બે વાર મેં જોયું કે મારી ગાડી બે વાર અથડાયેલું છે. અને પાછળ હું ગઈ ઉભી રહેવા, મેં કીધું, યુ નો, આઈ એમ સેઇંગ કે સ્ટોપ. પણ એ ઉભા, હી વોઝ નોટ સ્ટોપિંગ એન્ડ હી ઓલમોસ્ટ લાઈક રિવર્સ્ડ ઇન ટુ મી. અને તારે ખબર નહીં મારું મગજ ખસી ગયું. ને આઈ લાઈક બેંગ્ડ ઓન હિઝ કાર રિયલી હાર્ડ. મેં કીધું નથી સંભળાયું, હું કહું છું સ્ટોપ. અને પછી હી સ્ટોપ. અને મેં ગાડી રિવર્સ બી કરી બહાર આવ્યા તો કે એક એક જો મારા ગાડીને બી નુકસાન થયું. મેં કીધું પણ તમે જ રિવર્સ કર્યા રાખી હતું, બે મિનિટ શાંતિ ના રહીને તમે જ રિવર્સ કર્યા રાખી હતું. મેં કીધું મારા 11 વર્ષમાં એક્સિડન્ટ નથી થયો, તમે બે વાર મારી ગાડીને ઠોકી દીધી. તો એમાં પછી મારું મગજ ડેફિનેટલી અપસેટ રહ્યું હતું. અને ક્વાઇટ અ ફ્યુ આવર્સ ટુ આઈ રિમેમ્બર. અને પછી થોડું આમ શાંત થયું હતું, પણ એનો વે કે મેં કીધું ખબર નથી પડતી આટલી અપસેટ કેમ છું હું, કે ગાડીને ઠોકી એના માટે અપસેટ છું, કે એ સાંભળતા નથી અને એના માટે અપસેટ છું. બીકોઝ ઇટ્સ રિલેટિવલી ઇરરેલેવન્ટ. કેટલું કંઈક નુકસાન થયું નથી કે આઈ શુડ બી ધીસ અપસેટ અબાઉટ ઇટ. સો ધોઝ વર માય થ્રી એક્સપિરિયન્સીસ. નો, ધેટ્સ વેરી ગુડ. યુ નો, ઇટ્સ ગુડ ટુ એક્ઝામ્પલ. આપણે નેગેટિવ હોય એક્ઝામ્પલ, આપણે we have to bring them all. Very good. Deepika, Pulizan, did you get everything? Or you want to respond? Or who should? Mute upar. Yeah. Negative was to be shared in the forum. એટલે બીજાને બી હિંમત આવે કે એવરીથિંગ ઇઝ નોટ ગુડી ગુડી. કઈ આપણાથી પુરસાદ ના થાય તો આવું પણ થઈ શકે છે. ઇટ્સ નેવર માઇન્ડ, ઇટ્સ વેરી ગુડ. આપણને આટલી ખબર પડી ને કે આપણાથી પોઝિટિવ રિસ્પોન્સ નથી થયું, એટલે એ બધું હોઈ શકે છે કે એ આપણું સાંભળતા નથી. એને લીધે ઘણી વાર આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ કે વાય ઇઝ નોટ લિસનિંગ, એટલો બધો ઉતાવળ શું કરે છે, હું આવું જ છું ને, એને લીધે આપણે થોડો ડિસ્ટર્બ થઈ ગયા હોય. અને બીજા જે બે એક્સપિરિયન્સ કીધા, ધેટ વોઝ ઓલસો વેરી ગુડ. કે ડ્યુરિંગ ધ લોકડાઉન ઓફિસ શટ થઈ ત્યાં વ્યવસ્થિત અને જે સ્વરૂપે થોડુંક હિંમત આપી, એટલે યુ કુડ ટેક ઇટ ઇઝીલી. And secondly, કે જે સ્ટાફ ને બી તે સ્ટ્રોંગલી કહી શકી કે ઓકે, ઇફ યુ ડોન્ટ વોન્ટ સેન્ડ યોર રેઝિગ્નેશન્સ, યુ નો, અને સો ધેટ ક્લિયરલી સ્ટેન્ડ આઉટ વિઝ યોર અધર કલીગ્સ. કે તારી પાસે જ્ઞાન હતું, સમજ હતી, એટલે વિતરાગતા પૂર્વક તું ડીલ કરી શકી, તારી પાસે હિંમત હતી વ્યવસ્થિત ની બહાર. એટલે તું વ્યવસ્થિત ની બહાર કઈ નહીં થાય એ તારા પાસે હિંમત હતી, એટલે તું કરી શકી બધું બરાબર. એટલે એ છે ને, ધેટ શોઝ વેરી ક્લિયરલી કે આપણું જ્ઞાન વર્ક કરે છે અને જ્ઞાન વર્ક કરવાથી કેટલી હિંમત આવે છે. અને બસ યુ હેવ ટુ જસ્ટ કેરી ઇટ ઓન. ઇટ્સ અ વેરી પોઝિટિવ એક્સપિરિયન્સ. અને વિતરાગતા પૂર્વક આમાં તને મોટા મોટો બોધ મળ્યો કે ગમે તેવી મુશ્કેલી આવે રિલેટિવ વ્યવહારમાં, આમાં બિઝનેસ અને ફાઇનાન્સ વોઝ ઇન્વોલ્વડ, તો બી આપણે જ્ઞાને કરીને સ્થિર રહેવાનું છે. જે છે આ ફાઇલ નંબર 1 છે, આ ભૂમિકાનું આવેલું છે અને સંયોગ વિયોગી સ્વભાવના છે, એટલે આ વિયોગ થઈ જશે. એટલે પ્રતિકૂળ સંયોગ વિયોગ થઈ ગયો એટલે આપણે સ્થિરતા પર રહ્યા, એટલે એની આપણને અસર ના થઈ. એના એક એક્સટેન્શન વધારે લેવું હોય તો એટલું બી લેવાય કે અનુકૂળ સંયોગ, સારું સારું સંયોગ થશે ને તો એ બી આપણે જાણો કે એ બી વિયોગી સ્વભાવનો છે. બેક ઓફ ધ માઇન્ડ, નોટ નાઉ, બેક ઓફ ધ માઇન્ડ, ક્યારેક બહુ સારું સારું થાય તો. એનાથી શું થાય કે આ શરીર અને આ વ્યવહાર બધો રિલેટિવ છે અને હું અને આત્મા પરમનન્ટ છે અને એ મારું પરમનન્ટ સ્વરૂપ છે અને એમાં સાચું સુખ છે, એના તરફ થોડુંક થોડુંક આપણે જવા માંડીએ. એટલે થોડુંક છૂટાપણું આંશિક રીતે ચાલુ થઈ જાય. એટલે પ્રતિકૂળ સંયોગમાં સ્થિરતા રહી એટલે અનુકૂળમાં રહેશે, અનુકૂળમાં બી સ્થિરતા રહી કે આ તો અનુકૂળ સંયોગ છે, પુણ્યને આધીન છે, એટલે એમાં બી તું છૂટું રહીશ ને તો પ્રતિકૂળમાં 101% રહેશે. પ્રતિકૂળમાં 101% રહેશે, ખ્યાલ આવ. એટલે ઇટ્સ અ ગુડ થિંગ. એનાથી થોડુંક આપણે છૂટું બી પડી શકે છે, હિંમત તો આવી જ છે તને. એન્ડ ઇટ્સ કેરી ઓન. વન થિંગ, યુ નો, પુનિતાનજી, શી વોઝ સેઇંગ કે પેલું, ઓકે, દીપકાનજી, અબાઉટ કાર હતું કે ના સાંભળ્યું, સો એનું થોડું વધારે ફોર પાડો ને. યુ નો, ધેટ કેમ હર ઇન યોર માઇન્ડ. ઓકે, જો, યા, પેલો ઓફિસમાં
પ્રોબ્લેમ થયો તો એ ગયા જસ્ટ એઝ અ કેસ સ્ટડી કે તમે જો જોબ કરતા હો તો શું કરત ઇઝીલી સિક લીવ લઈ લીધી હોત પોસિબિલિટી કરેક્ટ ભૂમિકા possible you can't hear you it's possible yes is a possibility apne kahiye but see yeah. this is your office and in this situation you cannot afford to close the office because if you don't go then the office is not working right I give you just example ke ek bhai che emni motel che manager rakhya che પણ મેનેજરને એવી રીતે ડીલ કરે છે હેન્ડલ કરે છે કે મેનેજરને એમ લાગે કે આ મારી મોટલ છે એટલે આઉટકમ શું આવ્યું કે એ છે ને એવરી મંથ વિઝિટ કરે જરા ડિસ્ટન્સ છે તો એ મહિના પછી ગયા ને ત્યારે એમને ખબર પડી કે 20 દિવસ મેનેજર વોઝ વેરી ઇલ બટ સ્ટીલ શી યુઝ ટુ કમ એવરી ડે એન્ડ ટેક કેર ઓફ ધ મોટલ અને એમને જયારે ખબર પડી ત્યારે એમને કીધું કે તારે મને કેવું જોઈતું હતું ને તેણે શું કીધું ખબર ધીસ ઇઝ માય મોટલ ખ્યાલ આવ્યો એનો મતલબ શું છે કે જયારે આપણે એક ઓનરશીપ પણ હોય ને તો યુ કોમ્પ્રોમાઇઝ જેમ તમારા ઘરમાં તમે બીમાર આમ સામાન્ય બીમાર હોય કે અનલેસ યુ આર ટોટલી ડાઉન ઉભા જ ના થાય ને ત્યારે તમે ઉભા ના થાય નહીં તો કોઈને ખબર જ પડવા નહીં દે કે તમને કશું છે ટિપિકલ ઓફ અ મધર ખ્યાલ આવ્યો ઓકે યસ થર્ડ થિંગ કે આ બધા અને એક એક રીતે પ્રોફેશનલ હેઝાર્ડ પણ કહેવાય એટલે યુ મસ્ટ વર્ક ઓન ધેટ ઓલસો બીકોઝ માય સિસ્ટર ઇન લો ઇઝ ઓલસો ડેન્ટિસ્ટ અને એમને ટિપિકલી કંઈક અહીંયા થાય છે હમણાં બીકોઝ શી હેઝ બીન અમુક એંગલમાં જે એ લોકોએ રિપીટેડલી આ હેન્ડલ કરવાનું હોય છે ને તો એ ફટીક થઈ જાય જે હશે તે So you have to address the professional hazard thing and do any physical activity or exercise you need to compensate that એટલે જો તમે ફિઝિકલી સ્ટ્રોંગ હોય ને તો મેન્ટલી સ્ટ્રોંગ થઈ જ અને હવે જે ડેડી જોડે વાત થયું ને એમાં વન ઓફ ધ પોસિબિલિટી જે મેં મારા જોડે ઓબ્ઝર્વ કરી છે કે જ્યારે પણ હું કોઈની જોડે હાર્શ વર્ડ્સ યુઝ કરું ને તો એની અસર મારા પર થાય છે મને આઉટવર્ડલી ખબર નથી પડતી કે આવું કેમ થયું મને કેમ આવું ડિસ્ટર્બન્સ રહે છે તો પછી એનાલાઇઝ કરે ને તો ખબર પડે કે પેલો પરમ દિવસે ત્યારથી બગડ્યું સેકન્ડલી કોઈએ મને કીધું હોય ને હાર્શ વર્ડ કે જ્યાં મારા ઈગોને હર્ટ થયેલો હોય તો ત્યાં પણ મને અસર થાય છે એટલે વાણી બોલાયેલી હોય વાણી સાંભળેલી હોય તો એની અસર હોય છે ધ્યાન આવ્યું આઈ મીન જસ્ટ આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ ગિવ એન અ પોસિબિલિટી નો આઈ થિંક યુ આર રાઈટ એક્ચ્યુઅલી જ્યારે બી આઈ રેઈઝ માય વોઇસ એન્ડ આઈ ડુ ગેટ યસ યસ એન્ડ ધેટ ઇઝ નોટ I believe that is not the courtesy or etiquette in America. Whatever you say, you must say politely. You can always say in a better way. Em karine kehi tamne. Right? Yeah. Okay, that's it. Jai Sachidanand. Just because mane ek add karu to mane bhuli gaya tha agla wala ma ke ek ek te bahut positive baat kari bhumika you spoke one very positive thing that કે મારો આટલો પગ દુખતો હતો અને પેડલ મારવાનું હતું છતાં આઈ વેન્ટ ઓન આઈ નેગ્લેક્ટેડ યુ સી એક એક આપણામાં એક જુસ્સો હોય કે મારે આ ડિસ્પેન્સરી ચલાવવાની છે ઘણા વખત પછી ચલાવવાની છે અને વી હેવ અ મન સ્ટ્રોંગ થઈ જાય ને તો આ ફિઝિકલ મસ્કલનો ઇમ્પોર્ટન્સ ઘટી જાય એન્ડ વી કેન રીલી પુલ ઓન એટલે મનોબળ શું વસ્તુ છે એ હું ખાલી હાઇલાઇટ કરું છું ઇન ધીસ કેસ યુ હેડ અ કન્સર્ન જેન્યુઅન કન્સર્ન પણ ગમે ત્યારે જીવનમાં કઈ બી થાય તો મનોબળ સ્ટ્રોંગ હશે ને મેન્ટલી જોશે ના ના કરવાનું છે એટલે પીપલને ગણકારવું નહીં ધ પોઈન્ટ ઇઝ પીપલને ગણકારવું નહીં એ કામ ક્યાં લાગશે જયારે ખાલી આત્મા પક્ષે પુરુષાર્થ કરવાનો આવશે ને
ત્યારે તું એ આ વસ્તુ તને હેલ્પ કરશે. અત્યારે તો તારું રિલેટિવ ડિસ્પેન્સરી ચલાવો તું એટલે તારું મનોબળ સ્ટ્રોંગ હતું. પણ કઈ પુરુષાર્થ કરવાનો હોય, મનની વિરુદ્ધ ચાલવાનું વાત આવશે, ત્યારે તારો તારો દ્રઢ નિશ્ચય હશે જે આમાં હતો, તો બુદ્ધની થતી વેદના, શરીરની થતી વેદના એમાં બાધક નહીં આવે અને તું તારા આત્મા પક્ષે પુરુષાર્થ કરી શકીશ. તો ધેટ્સ અ ગુડ પોઈન્ટ, બટ રિમેમ્બર ઇટ કેન ઓલ્સો બી એક્સટેન્ડેડ ફર્ધર. આપણે છેલ્લો ક્વેશ્ચન લઈએ પણ આપણે ધ્રુવી કે જલ્પા હુએવર. જય સચ્ચિદાનંદ. મારે મારો એક સ્મોલ એક્સપિરિયન્સ કેવો છે, આ વીકમાં જ થયો હતો મને. હમણાં લાસ્ટ મંડે થી અમારા કોલેજના ઓનલાઈન લેક્ચર સ્ટાર્ટ થયા, તો એમાં અમને કમ્પલસરીલી કીધું હતું કે અમારે વિડીયો અને ઓડિયો બંને ઓન રાખવાનું છે. તો એવું થયું કે અમારે ફેમિલી મેમ્બર્સ પણ સામે બેઠા હતા, તો મેં સ્ટાર્ટ થતા પહેલા એમને જણાવી દીધું કે અમારે ઓડિયો અને વિડીયો ઓન રાખવાનો છે અને લેક્ચર સ્ટાર્ટ થાય છે. તો એમણે થોડી વાર સુધી બધા ધ્યાન રાખ્યું અને ન બોલ્યા, પણ પછી કદાચ ધ્યાન ન રહ્યું એ લોકોનું અને એ લોકો વાતો કરવા માંડ્યા. અને એ ટાઈમે એકદમ વિચાર આવવા માંડ્યો કે મેં કીધું તું અને તો પણ થયું. અને પછી એવું થયું કે અનઇઝી ફીલ થવા માંડ્યું, બીકોઝ એ લોકોને ત્યાં અવાજ જતો હશે તો એ બધો વિચાર આવવા માંડ્યો. એની પછી થોડુંક ડિસ્ટર્બ થઈ ગયું અને લેક્ચરમાં એટલું ધ્યાન ન રહ્યું એ ટાઈમે. પછી વિચારતા વિચારતા એવું થયું કે આ થાય છે એ કોને થાય છે, હું શુદ્ધમાં છું, હું શુદ્ધ આત્મા છું, એ ચાલુ રહ્યું સાથે. અને એની પછી સામે બેઠા હતા મોટા, એમની અંદર પણ બેઠેલા દાદા ભગવાન દેખાવા માંડ્યા. પછી દાદાનું નામ લઈને મેં મ્યુટ કરીને મારા લેક્ચરનું, અને મેં એમને કહ્યું કે મારું લેક્ચર ચાલુ છે, પછી વાત થઈ શકશે, એમને એકદમ સીધી રીતે કહ્યું. તો એમણે સામેથી એમને ધ્યાનમાં ગયું કે ઓ સોરી, ધ્યાનમાં નહોતું એ રીતે, અને એમણે સોરી કહ્યું મને. એની પછી લેક્ચર માં મેં મ્યુટ અન્યુટ કરી નાખ્યું અને લેક્ચર એકદમ ધ્યાનથી બી સંભળાયો અને એકદમ ધ્યાન રહ્યું લેક્ચરમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. વેરી વેલ હેન્ડલ્ડ, વેરી ગુડ, વેરી ગુડ. એટલે આ રીતે જે વડીલ લોકોને પોલાઇટલી સારી રીતે કહી દીધું અને એમને રિયલાઇઝ કરાવી દીધું કે આવી રીતનું છે, એટલે ધેટ વોઝ વેરી ગુડ. અને પછી શું કે તારું ફોકસ પણ સારું થાય, નહીં તો અંદર ડિસ્ટર્બ રહે, બે માંથી એકું એ કામ થાય નહીં, એમને કહી ના શકે અને તમારું એ કામ ના થાય. ધેટ વોઝ વેરી ગુડ, પરફેક્ટ. હું જરાક થોડુંક એડ કરીશ કે એ જે ફોકસ રહ્યું ને, કે યુ ફોકસ્ડ ઓન ધી લેક્ચર એટલે યુ આર નોટ ડિસ્ટર્બ. હવે આ એક જે એક વસ્તુ જે બની ગઈ ને, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્કિલ. આજે તારી એક જાગૃતિનું પ્રમાણ છે, એ હંમેશા રાખવા જેવું છે. જીવનમાં વ્યવહાર કરતી વખતે ઘણા બધા આવી રીતના ડિસ્ટર્બન્સીસ, અનએક્સપેક્ટેડ થિંગ્સ આવશે. સો વી હેવ ટુ ટેક ઇટ લાઈક દેટ. પોઝિટિવ દ્રષ્ટિમાં એક પોઈન્ટ છે દાદાનો આ, કે મુશ્કેલી તો આવશે જ, વી હેવ ટુ બી મેન્ટલી રેડી ફોર ઇટ. એટલે જયારે આવું કઈ પણ થાય તો તો આવ્યું, ફોકસ ઓન યોર ટાસ્ક. પછી જે તે જ્ઞાન હાજર કર્યું કે શુદ્ધાત્મા જો અને હું આત્મા, એના લીધે તારી સ્થિરતા રહી, અને સ્થિરતાના આધારે પછી તું કમ્ફર્ટેબલી એટલે બહુ શાંતિથી એલ્ડર્સ ને વડીલોને કહી શકી કે ભાઈ આવી રીતે ના કરો તો સારું. યુનો એ સ્થિરતા આવી કે ના આધારે, તો કે તું આત્મા અને જ્ઞાનનો ઉપયોગ થયો, અને જ્ઞાનનો ઉપયોગ ને બધું શેના આધારે થયું, કે યુ આર ફોકસ્ડ એન્ડ યુ ડુ નોટ ગેટ ડિસ્ટર્બ. આ સમજતા કેમ નથી, કીધું છતાં કેમ બૂમાબૂમ કરે છે. So in life, always remain focused on your task, irrespective of whatever hardship comes. Vigno to anek prakar na hovati, teni samne manan shakti valo chhe. Eta apne e focus rakhsu, e to gnan hajar hase, ane gnan hajar hase pachi vyavahar adarsh thi jashe. So that was a good point. Keep it up. Yes, sir. Okay. Jai Sajjanan, time thai gyo chhe. I have just two comments. Ke, you know, our goal is also reading and writing. So please next time share કે રીડિંગ ને રાઇટિંગ કેવું ચાલે છે. I'll repeat myself, whatever get track gets done. So તમે નહીં લખો તો બધું ચાલ્યું જશે. So my experience, writing is a must. Okay, so please લખો, વાંચો. Anybody is reading positive book, let's share with it next time. For just think about it. Okay, when what you track, you get done. So with that one, any other comment for half a minute? Pulitananji, Deepakananji? No, it's okay. We can, Deepakananji can say three mantra.
રાઈટ આ ખાલી હવે જે આપણે સેલ્ફ સ્ટડી નું થોડું રાખ્યું છે ને જસ્ટ એટલીસ્ટ ઇફ રીડ એટલીસ્ટ વન વન પેજીસ ઇન અ વીક નોટ એવરી ડે તો એ બહુ સારું રહેશે કારણ કે નહીં તો પછી એ આ તો બધું આપણા લાઈફમાં આવ્યા કરે છે આઈ બિલીવ યુ કેન ઓલવેઝ સ્પેન્ડ લિટલ ટાઈમ કે એક આર્ટિકલ વાંચો તમે જય સચિદાનંદ Yeah, also other thing is, I don't know, apne office mein badu writing nu to hoy chhe, par, you know, some of them you'll be leaders or managers or whatever as time goes. So you have to do performance evaluation of the people. Na? You have to track down what they do, so you have to write down. So similarly, you have to track down what you're doing and write down. You know, like I told Manan ke bo busy chhe, meko kagar na pencil atma hoy ne, So, gamme tyare, you take a moment, you can write it down, your thoughts or positivity or negativity that comes. That's the only thing is taken. Doesn't have to be half a page on every item. So please, you know, try to do get in practice. It will really, really help you as you go along and along and along. Okay? Jai Sachidana. Let's do 3 months, Deepakananji. Okay. Yeah. Yeah. Bhumika, why don't you follow Deepakananji? Namo Vitragai. Namo Vitragai. Bhumika, unmute. Okay. Namo Arihantanam. Namo Arihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Ayariyanam. Namo Vajrayanam. Namo Vajrayanam. Namo Loe Sabva Sahunam. Namo Loe Sabva Sahunam. Eso Panchanamukkaro. Eso Panchanamukkaro. Sauva Pavapanasano. मंगलानं च सवेसिं मंगलानं च सवेसिं परमं हवै मंगलं परमं हवै मंगलं ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय Jai Satchidanand. Jai Satchidanand.